गीर नजीक आवेला सांढणी धार गामना खेडूतोए मगफळी अने सोयाबीननो पाक लणी શિયાળાની શરૂઆત થતા જ ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ 2-3 દિવસ બાદ ખેતરમાં ઘઉં તો ઉગ્યા પરંતુ માત્ર 10-20%, બાકીના ઘઉં ન ઉગતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। સાંઢણી ધાર ગામના જથ્થાબંધ ખેડૂતોને ઘઉં ન ઉગતા તેઓ ચિંતાતુર બન્યા છે। તેમનું કહેવું છે કે તમામ ખેડૂતોએ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું વિતરણ લીધું હતું। આશરે 200 થેલી જેટલું બિયારણ નબળી ગુણવત્તાને હોવાને કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ છે। ખેડૂતોએ વાવેલા ઘઉં પર ટ્રેક્ટર ફેરવી અને ખેતર ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા માટે મજબૂર બન્યા છે। ખૂબ મહેનત કરી ખાતર બિયારણ સહિતનો 1 વીઘે 5-7 હજાર ખર્ચ કરી અને ઘઉં વાવ્યા હતા। બીજી તરફ કોડીનાર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીનું કહેવું છે કે નિગમનું જે બિયારણ આવ્યું હતું તે બરાબર ન હોવાને કારણે તેને નિગમે પરત ફેંચ્યું, પરંતુ આટલું બિયારણ વાવી દેવાયું અને જેથી મોટી મુશ્કેલી સર્જાય છે। અમે ખેડૂતોની રજૂઆત નિગમને કરી છે અને સાથે જ ગ્રાહકને ગ્રાહક સુરક્ષામાં જવાનું પણ કહ્યું છે। સર, સંઘની અંદરથી આણેલું હતું અને ઘણા બધા ખેડૂતોને એવું છે કે ભાઈ આ વર્ષે એટલી બધી નુકસાની આવી છે બિયારણ ઉગવામાં, તમને કહું કે ઘણા બધાની રજૂઆત છે એવી, અને આગળ ભાઈ એકવાર રજૂઆત કરી હતી તાલુકા સંઘ સરકારી મંડળીમાં। કેટલા ખેડૂતને નથી વીધું તમારે? અંદાજે તો 30 ખેડૂતની આસપાસ છે કે ભાઈ એ લોકોને એટલી બધી નુકસાની છે 30 ખેડૂતને। સરકાર રજૂઆત આપું છું કે ભાઈ મારા જે ખેડૂતો મારા ગામની અંદર